સમાચાર બનાસકાંઠાથી. બનાસકાંઠાના કાંકરેજના શિહોરી દેવપુરા પ્રાથમિક શાળામાં લેટ લતીફ શિક્ષક હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો અને આ સાથે તેમનો ઉધડો લઈ લીધો. જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શિહોરીના દેવપુરા પ્રાથમિક શાળાનો આ વિડીયો વાયરલ બન્યો છે. શિક્ષકે યોગ્ય જવાબ ન આપતા ગ્રામજનોએ તેમનો ઉધડો લીધો. સવારે 11:30 વાગ્યાનો સમય હોવા છતાં શિક્ષક ન આવતા હોવાનો આરોપ લાગ્યો છે. ધોરણ 1-5ની શાળામાં માત્ર 2 શિક્ષક, જેમાં 1 રજા પર. તમે રાજીનામું આપી દો. આ કોલેજ રહી ને સંવાદદાતા વસંત તિરગર ફોન લાઈન પર જોડાયા છે. વસંત, દેવપુરા પ્રાથમિક શાળાનો આ વિડીયો વાયરલ બની રહ્યો છે, શું વધુ જાણકારી? જોઈ, મહત્વની વાત છે કે કાંકરેજનું જે શિહોરી છે તેનું દેવપુરા એક ટાપુ છે ત્યાંની પ્રાથમિક શાળાની આ સમગ્ર ઘટના છે. ખાસ કરીને 11:30 વાગ્યાના સમયે શિક્ષક હાજર ન હોવાથી જે વિદ્યાર્થીઓ છે તે બહાર ઉભા રહેવા મજબૂર બન્યા હતા. તે સમય દરમિયાન ગ્રામજનો અને વાલીઓ દ્વારા આ જે શિક્ષક આવતાની સાથે જ વિડીયો વાયરલ કર્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે રીતે શિક્ષણનું સ્તર જે વધવાની વાતો થઈ રહી છે તેની વચ્ચે આ જે શાળાએ શિક્ષક ના પહોંચતા ગ્રામજનોમાં રોષ પ્રભુક્યો હતો. જો કે શિક્ષકે એવું કીધું કે વરસાદની ઋતુ છે. વસંત, આપણે અટકાવવા માંગીશ. આપણી સાથે ગ્રામજન કનુભા ડાભી ફોન લાઈન પર જોડાયા છે. કનુભા, લેટ લતીફ શિક્ષકનો ગ્રામજનોએ ઉધડો લીધો, આ વિડીયો અમે જોઈ રહ્યા છે. આવામાં ક્યાંથી ભણશે ગુજરાત ને ક્યાંથી આગળ વધશે ગુજરાત? હેલો જી, અવાજ મળી રહ્યો છે કનુભા? હા, મળી ગયો સાહેબ. જી, આ જે વિડીયો છે, શિક્ષક રોજ નથી આવતા શાળાએ સમયસર? ના સર, આવતા જ નથી સાહેબ. તો કેટલી વાર રજૂઆત કરી, સામેથી શિક્ષક દ્વારા શું કહેવામાં આવે છે? એક તો એમ કે પેલો તો હાજો હતો, નતર મગજ એનો હેંગ થઈ ગયેલું છે સાહેબ નું. તો પેલો તો હાજો હતો તારે એને નોકરી મળેલી છે ને? પેલો હાજો ગ્રેજ્યુએટ હતો તારે નોકરી મળી, અત્યારે કોઈ એમાં મગજ હેંગ થઈ ગયેલું છે સર. હવે આવતો નથી, 2 વાગે આવે, 3 વાગે આવે, 11 વાગે આવે, આ નાએ આવે. આજ તો 11:30 વાગે 11:32 તો સાહેબ આવેલા નતા. છોકરાને અમે 1/2 કલાક અહીંયા લઈને બેઠા, પણ કોઈ આવ્યા નતા. પછી લઈને આવતા રહ્યા, બીજું શું કરે સાહેબ? આ સાહેબનું નામ શું છે? સાહેબનું પટની સાહેબ છે સાહેબ, પટની સાહેબ તરીકે ઓળખાય છે. આખું નામ મને ખબર નથી, પણ પટની સાહેબ છે, પાટણથી આવે છે ભણાવવા માટે. અને કેટલા સમયથી શાળામાં નોકરી કરે છે? પેલા 10 વર્ષથી હેરન હેરન કરી નાખ્યા છે, મગજ એનું હેમ છે. તો આગળ ઉચ્ચ કક્ષાએ કોઈ કરતો આવે, છોકરો નિશાળમાં પૂરીને જતો રહે, 2-2:30 વાગે પાછો આવે. દિશા હાઈવે ઉપર મોડર્ન નિશાળ છે ને, એ દિન બેઠો હોય છે. તો એનું કોઈ કારણ એમને જણાવ્યું છે આવું કેમ કરે છે? મગજ એનું હેમ છે સર, મગજ નથી કોમ કરતું એનું. તો આપે આગળ રજૂઆત કરી ક્યાંય? ના, આ તો પોતે રિપોર્ટર વાળા સાહેબો આવેલા હતા, અહીંયા હું જોડ કરી. આ સાહેબ આવું આવું કરે, 10 વર્ષથી અમારા નિશાનની માં પેલી કરી નાખી. જી જી જી, આપણી સાથે ખુદ શાળાના આચાર્ય જે શિક્ષક છે કાંતિભાઈ, એ જોડાયા છે. કાંતિભાઈ, આપનો આ વિડીયો અમે જોઈ રહ્યા છે, આપની પર આરોપ લાગી રહ્યા છે, આપ રોજ લેટ જાઓ છો શાળાએ, અને ગ્રામજનો કહી રહ્યા છે કે આવું છેલ્લા 10 વર્ષથી તેમના બાળકો હેરાન થઈ રહ્યા છે. આના જેવા તો શિક્ષકોને તો છોટી મોટાનો કોઈ બીજા કરવાના. કાંતિભાઈ, અવાજ મળે છે? હેલો કાંતિભાઈ, કાંતિભાઈ અવાજ મળે છે આપને? સંભળાય છે? અવાજ આવતો નથી, બોલો. શું હતું?
આપનો એક વિડિયો અમારી પાસે આવ્યો છે, એમાં આપ શાળાએ મોડા પહોંચી રહ્યા છો અને આપને કહેવામાં આવે છે ત્યાંના વાલીઓ દ્વારા કે આપ શાળાએ સમયસર નથી આવતા, બાળકો હેરાન થાય છે. કાલે અમારા ત્યાં સ્કૂલમાં આવજો, અહીંયા વિડિયો મોકલવાનું તો જરૂર નહીં, કાલે આવે કે ખબર પડે. ચાલુ વરસાદમાં અહીંયા ચાલુ વરસાદ વરસાદની મોસમ હોય, એક બાજુ રોડ ના હોય, રસ્તા સારા ના, પાણી ભરેલા હોય, અને અમે બસમાં રેગ્યુલર અહીંયા તો મેન શિક્ષક હતા, હું પહોંચ્યો હતો શિક્ષક માં હતા એમાં. એ લોકો હેરાન થઈ રહ્યા છે એવું ત્યાંના વાલીઓ કહી રહ્યા છે, સીધા આરોપ લગાવી રહ્યા છે. વરસાદ તો આજે આવ્યો કે કાલે આવ્યો, એની પહેલાની સીઝનમાં શું, ઉનાળામાં પણ મોડું થાય, શિયાળામાં પણ મોડું થાય, દરેક સીઝનમાં મોડું થાય છે. ગ્રામજનો જયારે આપને સવાલ પૂછે છે ત્યારે આપ કહો છો કે મોડું તો થાય, રસ્તા પર પાણી ભરાયા હોય, એવા બધા આપના જવાબ છે. તમારે તો અમારા ટાઈમ ગાળાનો આવા ટાઈમ ગાળાના રહી છે, તો દારૂ કાઢી ખાય બધા અને વેચાણ ધંધો કરી ખાય. શિક્ષક જે પોતે મોડા આવે છે, ભૂલ તો સ્વીકારતા નથી અને સામે ગ્રામજનો પર દોષનો ટોપલો ઢોળવા માટે તૈયાર છે. એક સીઝન હોય તો બરાબર, તમામે તમામ 365 દિવસ મોડા આવે છે, ગ્રામજનો આવા આરોપ લગાવી રહ્યા છે અને આ જે વિડીયો છે અત્યારે વાયરલ બની રહ્યો છે. એક તરફ ભણવાની ભણાવવાની મોટી મોટી વાતો થાય છે, પરંતુ આવા શિક્ષકોના રહેતા ક્યાં બાળકો ભણશે અને ક્યાં આગળ વધશે?